नमस्ते विद्यार्थी मित्रों, नीलमाधव पब्लिक स्कूल में तमारो स्वागत है। केम छो बदा? मजा में जशो। तमे धोरण सात में आवी गया छो, तो धोरण सात में आपणे गुजराती भणीशुं। एमां धोरण सात में पाठ पहेलो मेळामां चित्र पाठ आपेलो छे। चित्र जोईने आपणे एना क्वेश्चन आंसर छे ए आपेला छे, ए आपणे जोईशुं। चित्रना आधारे उत्तर आपवाना छे, तो पहेला आपणे चित्र જોઈ લેશું અને પછી એના આધારે આપણે જવાબ દેવાના છે। તો તમે મેળામાં બધાય ગયા જ હશો અને બધાને ગમતું જ હશે મેળામાં ફરવું। કોને ન ગમે? બધાને ગમે। તો પહેલાં આપણે મેળાનું ચિત્ર આપેલું છે એ આપણે જોઈ લઈએ। તો મેળામાં શું શું આવે છે, કઈ કઈ વસ્તુ ખાવા પીવાની આવે છે, કઈ કયા કયા ચકડોળ આવે છે એ પહેલાં આપણે જોઈ લઈએ। તો ચિત્ર પહેલાં આપણે ધ્યાનથી જોઈ લઈએ। તમારી આઈબુકમાં ચિત્ર આપેલું છે એ જોવો પહેલાં, અને તો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલાં ચિત્રમાં આપેલું છે મોતનો કૂવો છે, એની બાજુ આપણને પ્રણામ રમકડાની દુકાન છે, પછી હર્ષ આઈસ્ક્રીમની દુકાન છે, સોનુ મીઠાઈની દુકાન છે, બે ચકડોળ આપેલા છે, સાથે સાથે રેલગાડી પણ આપેલી છે, ફુગ્ગાવાળો છે, મદારી છે, નટ છે એ પોતાનો ખેલ બતાવી રહ્યા છે, પોલીસ છે જે સુરક્ષા માટે ઊભા છે, આપણી બધાની સુરક્ષા માટે એ ઊભા છે। તો પહેલાં આપણે ચિત્ર જોઈ લીધું છે, હવે આપણે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। ચિત્ર જોઈને આપણે પ્રશ્નના જવાબ આપવાના છે, તો આપણે સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન પહેલો, તો પ્રશ્ન એકમાં પ્રશ્ન પહેલો જોઈએ, તો એનો સવાલ છે મેળામાં કેટલી દુકાનો છે તેના નામ કહો। તો મેળામાં કેટલી દુકાનો છે, તો પહેલાં આપણે ચિત્ર જોવું પડશે અને પછી એના જવાબ દેવા પડશે। તો પહેલાં ચિત્ર જો, મેળામાં કેટલી દુકાનો છે? એક, બે અને ત્રણ, અને પછી સવાલમાં શું કીધું? તેના નામ કહો। તો આપણે લખીએ તમારી આઈ બુકમાં પેજ નંબર 20માં જો, તો પ્રશ્ન એકનો ઉત્તર લખો, મેળામાં ત્રણ દુકાનો છે, અને એક કરીને લખો પ્રણામ રમકડાની દુકાન, બે હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર, ત્રીજું સોનુ મીઠાઈની દુકાન। હવે પ્રશ્ન એકમાં એનો પ્રશ્ન બે જોઈએ, દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો ચિત્ર જો, અને જે દોરડા ઉપર જે નટ ચાલે છે એના હાથમાં તમને શું દેખાય છે એ જોવો પહેલાં। એના હાથમાં તમને લાકડી દેખાય છે, તો એનો જવાબ લખો, દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે। હવે પ્રશ્ન ત્રણ જોવો, મદારી શું વગાડે છે? તો તમને શું દેખાડે છે મદારી વગાડતો, શું દેખાડે છે? તો બીન વગાડે છે। તો એનો જવાબ લખો, મદારી બીન વગાડે છે। પ્રશ્ન ચોથો, કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? તો રમકડાની દુકાનમાં તમે જોવો કેટલા બાળકો છે, તો બે છે। તો એનો જવાબ લખો, બે બાળકો રમકડા ખરીદી રહ્યા છે। પ્રશ્ન પાંચ જુઓ, મેળામાં કેટલા ચકડોળ દેખાય છે? તો જુઓ તમને મેળામાં કેટલા ચકડોળ દેખાય છે, તો બે। તો એનો જવાબ લખો, મેળામાં બે ચકડોળ દેખાય છે। હવે પ્રશ્ન છઠ્ઠો જુઓ, મેળામાં મદારી શાનો ખેલ બતાવી રહ્યો છે? તો મેળા જુઓ તમે કે શેનો ખેલ બતાવી રહ્યો છે મદારી? સાપનો ખેલ બતાવી રહ્યો છે। તો એ જવાબ લખો, મેળામાં મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે। હવે પ્રશ્ન સાતમો, મેળામાં મોતનો કૂવો નથી, સાચું કે ખોટું? તો જો, તો તમને ચિત્રમાં દેખાય છે મેળામાં મોતનો કૂવો? તો હા દેખાય છે, તો નથી દેખાતો એવું કહે છે, તો શું આવશે? ખોટું આવશે। તો જવાબમાં તમે શું લખશો? ખોટું લખશો। આ
મેળામાં દેખાતી રેલગાડીમાં કોણ બેઠું છે? કોણ બેઠું છે? નાના નાના બાળકો બેઠા છે ને, આ તો જવાબમાં લખો, મેળામાં દેખાતી રેલગાડીમાં નાના બાળકો બેઠા છે. હવે પ્રશ્ન નવમો, મેળામાં ફુગ્ગાવાળો અથવા ફૂલવાળો પણ દેખાય છે? તો યોગ્ય વિકલ્પો ઉપર સાચાની નિશાની કરો. તો મેળામાં શું કોણ દેખાય છે, ફુગ્ગાવાળો દેખાય છે કે ફૂલવાળો દેખાય છે? ફુગ્ગાવાળો દેખાય છે ને, તો ફુગ્ગાવાળા ઉપર સાચાની નિશાની કરો. હવે પેજ નંબર 20 આપણે જોયું છે, હવે પેજ નંબર 21 તમે જો તમારી આઈ બુકમાં પેજ ફેરવો. હવે એમાં પ્રશ્ન 10મો છે, મેળામાં શાની દુકાન જોવા નથી મળતી? તો મેળામાં તમને કઈ કઈ દુકાન નથી મળતી, તો એ આપણે જોવાનું છે. તો આન્સરમાં લખો તમે જવાબમાં, મેળામાં દવાની દુકાન નથી ને, દવાની દુકાન, કપડાની દુકાન, વાસણની વગેરે દુકાનો જોવા મળતી નથી. હવે પ્રશ્ન 11મો, મેળામાં વ્યવસ્થા જાળવવા લાકડી લઈને કોણ ફરી રહ્યું છે? તો આપણે ચિત્ર જોયું હતું, લાકડી લઈને કોણ ફરી રહ્યું હતું? તો એનો જવાબ લખો, મેળામાં વ્યવસ્થા જાળવવા માટે લાકડી લઈને પોલીસ ફરી રહ્યા છે. હવે આપણે પ્રશ્ન 1ના 11 સવાલ જવાબ કર્યા. હવે પ્રશ્ન 2 આપણને આપેલો છે, એ જોવો. તો તમારી આઈ બુકમાં નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. હવે વાક્યો છે, શબ્દ આપણને આડાવડા આપેલા છે, એને આધારે આપણે શબ્દ સીધા કરીને વાક્ય વ્યવસ્થિત ગોઠવવાનું છે. તો પ્રશ્ન 2માં આપણે પ્રશ્ન 1લો જોઈશું. તો તમારી આઈ બુકમાં જુઓ, પ્રશ્ન 1લો, લઈ જાઓ મેળામાં આજે, ચાલો હું તમને. તો એનો જવાબ લખો તમે, ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં. હવે પ્રશ્ન 2, મેળામાં મજા કરીશું જય. હવે પ્રશ્ન એનો જવાબ ઉત્તર લખો, મેળામાં જય મજા કરીશું. પ્રશ્ન 3, ચક્કર ચક્કર ફરતી છે ચકડોળ મેળામાં. તો એનો જવાબ છે, લખજો, સીધો જવાબ કરશો તો, મેળામાં ચક્કર ચક્કર ફરતી ચકડોળ છે. પ્રશ્ન 4, એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી. તો એનો જવાબ લખો, એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે. હવે પ્રશ્ન 5મો, સાપનો ખેલ બતાવે મદારી છે. તો એનો જવાબ લખો, મદારી સાપનો ખેલ બતાવે છે. પ્રશ્ન 6, વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં. તો એનો જવાબ લખો, મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે. 7મો પ્રશ્ન, આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા કેટલાક લોકો. એનો જવાબ લખો, કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. હવે પ્રશ્ન આવ્યો 8મો, રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલા? તો આપણે એનો જવાબ લખીશું, કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે. 9મો પ્રશ્ન, મેળામાં વેચી રહ્યા છે ફરફર ફરતી ફરકડી એક માણસ. તો મેળામાં એક માણસ ફરફર ફરતી ફરકડી વેચી રહ્યા છે, એનો જવાબ આવશે. હવે 10મું, નામ દુકાનનું રમકડાની પ્રણામ રમકડાની દુકાન છે. તો એનો જવાબ લખો, રમકડાની દુકાનનું નામ પ્રણામ રમકડાની દુકાન છે. તો હવે આપણે પેજ નંબર 20 અને 21માં જોયું, પહેલાં આપણે ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ આપ્યા, પ્રશ્ન 1લો અને પ્રશ્ન 2જો. હવે પછીના વિડીયોમાં આપણે પેજ નંબર 21થી શરૂ કરશું પ્રશ્ન 3. થેન્ક યુ એવરીવન.